हेलो स्टूडेंट्स, केम छो? मजा में ने? आई होप के तमे बधा बाळको मजा में हशो, घरे सुरक्षित हशो। तो चालो बाळको, शुरुआत आपणे केनाथी करवानी होय छे रोज? सौथी पहला आपणे दुआ करवानी। दुआ थई जाय पछी ज आपणे भणवानुं शुरू करवानुं, बराबर बाळको? तो बधा बाळको सौथी पहला બે હાથ દુઆ માટે તૈયાર કરશે, પછી આપણે આપણી દુઆ શરૂ કરીશું। દુઆ થઈ જાય એટલે ભણવાનું શરૂ કરીશું, બરાબર બાળકો? તો ચાલો બાળકો, દુઆ માટે બે હાથ તૈયાર, આંખો બંધ। ચાલો બાળકો, અહીંયા આપણી દુઆ પૂરી થાય છે। હવે બધા બાળકો સૌથી પહેલા નોટ અને પેન પોતપોતાની લઈ લેશે, જેનાથી તમે લખો છો એ વસ્તુ તમારે રોજ રેડી જ રાખવાની। આપણો પીરિયડ શરૂ થાય એ પહેલાં આપણે બધી તૈયારી કરી લેવાની, શાર્પનર કરવાનું હોય તો શાર્પનર કરી લેવાનું, બરાબર બાળકો? આપણે ભણતા પહેલાં બધી તૈયારી કરીને જ બેસવાનું રોજ છે। તો ચાલો બાળકો, હવે આપણે અહીંયા દુઆ કરી, હવે આપણે ટોપિક શું છે આપણો આજનો જોઈશું। મહદી સ્કૂલમાં તમારા બધાનું સ્વાગત છે। તમે બધા કયા ધોરણમાં ભણો છો? ધોરણ એક। વિષય કયો આપણો? ગણિત, બરાબર? ધોરણ કયું? પહેલું ધોરણ, અને વિષય આપણો ગણિત છે। તો આપણે કાલે શું શીખ્યા હતા કોઈને યાદ છે બાળકો? રોજ નવા નવા ટોપિક સાથે રોજ નવું નવું શીખવા મળે છે। કાલે આપણે શીખ્યા હતા સવાલના જવાબ, હવે આજે આપણે એના જ ઉપરથી પછીની સંખ્યા શીખવાની છે। કઈ સંખ્યા શીખવાની છે? પછીની સંખ્યા, બરાબર? એટલે કે આગળ જે સંખ્યા છે એના પછી કઈ સંખ્યા આવશે, તો એ આપણે આજે શીખીશું। તો ચાલો બાળકો, પહેલાં સૂચના લખી નાખો બધા, પછીની સંખ્યા, બરાબર? સૂચના લખાઈ જાય એટલે આપણે આગળ લખીશું, પછીની સંખ્યા જોઈશું। ચાલો બાળકો, સૌથી પહેલી સંખ્યા આપણી કઈ છે વાંચો તો તમે બધા। શું લખ્યું છે સંખ્યા વાંચો? આઠડે છગડે છ્યાસી, શું લખ્યું છે? આઠડે છગડે છ્યાસી। હવે આ છ્યાસી પછી કઈ સંખ્યા આવશે બાળકો? ચાલો આપણે પહેલાથી ગણતરી કરીશું, એક્યાસી, બ્યાસી, ત્યાસી, ચોર્યાસી, આઠડે પાછડે પંચ્યાસી, આઠડે છગડે છ્યાસી। હવે આ છ્યાસી પછી કઈ સંખ્યા આવે બાળકો? આઠડે સાતડે સિત્યાસી, તો શું જવાબ આવશે?
આઠડે છગડે છ્યાસી, પછી જવાબ આવે આઠડે સાતડે સિત્યાસી। ચલો આપણો જવાબ અહીંયા જોશું, જો છ્યાસી પછીની સંખ્યા કઈ આવી ગઈ, આઠડે સાતડે સિત્યાસી। તો ચાલો બાળકો લખી નાખો પહેલી સંખ્યા, આઠડે સાતડે સિત્યાસી। લખાઈ ગઈ। હવે આપણે એના પછીની સંખ્યા જોશું, પહેલા બધા બાળકો આ લખી નાખે, આઠડે છગડે છ્યાસી, પછીની સંખ્યા આઠડે સાતડે સિત્યાસી। ચાલો બાળકો નવી સંખ્યા વાંચો, અહીંયા શું લખ્યું છે, આઠડે એકડે એક્યાસી। શું છે? આઠડે એકડે એક્યાસી। હવે આ એક્યાસી પછીની તરતની સંખ્યા કઈ આવશે બાળકો? આઠડે મીંડે એસી, તો આઠડે એકડે એક્યાસી પછી શું આવે? આઠડે એકડે એક્યાસી પછી આવશે આઠડે બગડે બ્યાસી। શું આવશે? આઠડે બગડે બ્યાસી। જવાબમાં શું આવશે બાળકો? આઠડે બગડે બ્યાસી। તો લખો જવાબ, એક્યાસી પછીની સંખ્યા આવે આઠડે બગડે બ્યાસી। ચાલો બાળકો જવાબ લખાઈ જાય પછી આપણે નવી સંખ્યા જોશું, એના પછીની સંખ્યા કઈ આવે? કોઈ કહેશે મને? એક્યાસી પછી શું આવ્યું? આઠડે બગડે બ્યાસી, બરાબર। તો હવે બાળકો આ લખાઈ જાય પછી આપણે નવી સંખ્યા જોશું। ચાલો બાળકો જુઓ અહીંયા કઈ સંખ્યા આપી છે, આઠડે પાંચડે પંચ્યાસી। પંચ્યાસી પછી કઈ સંખ્યા આવશે? કોઈ કહેશે મને? ફરીથી એકડા ગણીશું, એક્યાસી બ્યાસી ત્યાસી ચોર્યાસી અને આવે પછી પંચ્યાસી। પંચ્યાસી પછી શું આવશે બાળકો? આઠડે છગડે છ્યાસી। શું આવે આપણી સંખ્યા? આઠડે પાંચડે પંચ્યાસી। એના પછીની તરતની સંખ્યા આવશે આઠડે છગડે છ્યાસી। તો ચાલો લખી નાખો બાળકો, પંચ્યાસી પછીની સંખ્યા આવશે છ્યાસી। જવાબ લખો અહીંયા, આઠડે છગડે છ્યાસી। જવાબ લખાઈ જાય એટલે આપણે નવી સંખ્યા આગળ જોશું। લખાઈ ગયું બાળકો? તો
હવે નવી સંખ્યા શું છે આપણી? આઠડે નવડે, વાંચો તો શું લખ્યું છે? આઠડે નવડે કેટલા થાય? એકડાની ગણતરી કરો, એક્યાસી, બ્યાસી, ત્યાસી, ચોર્યાસી, પંચ્યાસી, આઠડે છગડે છ્યાસી, આઠડે સાતડે સિત્યાસી, આઠડે બે આઠડા ઇઠ્યાસી, આઠડે નવડે નેવ્યાસી, બરાબર? હવે આ નેવ્યાસી પછી શું આવે બાળકો? એના પછીની સંખ્યા કઈ આવશે? નવડે ને મીંડે નેવ, બરાબર? નેવ્યાસી પછી આવે નેવ, તો જવાબ લખાઈ ગયો બાળકો, આઠડે નવડે નેવ્યાસી, નવડે ને મીંડે નેવ. જવાબ લખો, એકડાની ગણતરી કરવાની, પછીની સંખ્યા આપણને તરત મળી જાય. એક્યાસી, બ્યાસી, ત્યાસી, ચોર્યાસી, પંચ્યાસી, છ્યાસી, સિત્યાસી, ઇઠ્યાસી, નેવ્યાસી અને નેવ, બરાબર? તો નેવ્યાસી પછીની સંખ્યા કઈ આવી બાળકો? નેવ. તો જવાબ લખાઈ ગયો બધાને, નવડે મીંડે નેવ. જવાબ લખતા જજો અને પછી કહો બાળકો. ચાલો લખાઈ ગયો બધાને, નવડે ને મીંડે નેવ. હવે અહીંયા આપ્યા છે તમને, વાંચો તમારી જાતે અને લખો નોટબુકમાં શું લખ્યું છે. પહેલી સંખ્યા શું છે બાળકો? અહીંયા આપ્યા છે આઠ અને અહીંયા આપ્યા છે ત્રણ. તો આને બંનેને ભેગા કરો તો શું બોલાય? આઠડે તગડે કેટલા થશે બાળકો? કોઈ કહેશે મને આઠડે તગડે કેટલા થાય? આઠડે એકડે એક્યાસી, આઠડે બગડે બ્યાસી, અને આઠડે તગડે ત્યાસી. હવે આ ત્યાસી તો આવી ગયા બાળકો, તો એના પછીની કઈ સંખ્યા આવશે? જવાબ તમારી જાતે લખો. તો ત્યાસી પછી એકડા બોલો તો. ચાલો બાળકો, હું અહીંયા તમારી રાહ જોઉં છું. જવાબમાં શું આવે બાળકો? ત્યાસી પછી આપણે જવાબમાં શું લખવાનું છે? આઠડે ચોકડે ચોર્યાસી. શું જવાબ આવ્યો? આઠડે આઠ, ચોગડે ચાર. આઠડે ચોગડે ચોર્યાસી, બરાબર બાળકો? તો લખો ત્યાસી અને એના પછીની સંખ્યા આવે છે ચોર્યાસી, બરાબર? તો જવાબમાં શું આવ્યું? ત્યાસી પછીની સંખ્યા આવે છે. તો બાળકો, આઠડે તગડે ત્યાસી પછી જવાબ શું આવ્યો? આઠડે ચોગડે ચોર્યાસી, આપણો જવાબ થઈ ગયો. હવે આપણે આગળની સંખ્યા જોઈશું, શું આવે જવાબમાં. ચલો બાળકો, જવાબ લખતા જાજો સાથે સાથે, પછી હવે નવી સંખ્યા જોશું આપણે આગળ. આગળની સંખ્યા શું આવશે? ચાલો બાળકો,
હવે આપણે નવી સંખ્યા જોઈએ અહીંયા, આઠ અડે આઠ, બગ અડે બે, તો આપણે 80ની લાઈન ગણીશું, એટલે કે એકડાની લાઈન ગણીશું. 80 પછી શું આવશે બાળકો? ચાલો કોઈ કહેશે મને, આઠડે એકડે 81, આઠડે બગડે 82. શું આવે? આઠડે એકડે 81, આઠડે બગડે 82. તો ચાલો બાળકો જવાબ લખાઈ જાય, એટલે જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. 82 પછી કઈ સંખ્યા આવશે એ તમે તમારી જાતે લખો. જાતે લખશો તો તમને વધારે આવડશે, બરાબર? તો તમે લખી નાખો, પછી આપણે એનો જવાબ લખીશું. 82 પછી શું આવે? આઠ અડે આઠ, તગડે 3, એટલે કે આઠડે તગડે 83. આપણો જવાબ શું આવ્યો બાળકો? આઠડે તગડે 83. આ આપણો જવાબ છે. લખી નાખો બધા બાળકો જવાબમાં, આઠડે તગડે 83. જવાબ લખાઈ જાય, પછી આપણે આગળ જોશું. ચાલો બાળકો, બધાને લખાઈ ગયો છે જવાબ, આઠડે તગડે 83, બરાબર? હવે આપણે નવી સંખ્યા જોઈશું આગળ. પહેલાં બધા લખી નાખો, 82 પછીની સંખ્યા છે 83. લખાઈ ગયું બાળકો? ચાલો નવી સંખ્યા જોશું આપણે અહીંયા. 8 અડે 8, 7 અડે 7, બરાબર? શું લખ્યું છે વાંચો. તમારી જાતે વાંચો તો શું લખ્યું છે બાળકો? 8 અડે 7 અડે 87. તો આ 87 પછીની કઈ સંખ્યા આવશે? 87 પછી શું આવે બાળકો? કોઈ કહેશે મને? એકડા ગણો તો બધા. 8 અડે 1 અડે 81, 8 અડે બગડે 82, 8 અડે તગડે 83, 8 અડે ચોગડે 84, 8 અડે 5 અડે 85, 8 અડે 6 અડે 86, 8 અડે 7 અડે 87. હવે આ 87 પછીની કઈ સંખ્યા આવશે બાળકો? કોઈ કહેશે મને? 87 પછીની તરતની સંખ્યા કઈ આવે? ચાલો બાળકો કહો તો, પછીની સંખ્યા શું છે? 87 પછીની કઈ સંખ્યા આવે? ફરીથી ગણતરી કરીશું આપણે. 8 અડે 1 અડે 81, 8 અડે બગડે 82, 8 અડે તગડે 83, 8 અડે ચોગડે 84, 8 અડે 5 અડે 85, 8 અડે 6 અડે 86, અને 8 અડે 7 અડે 87. બરાબર બાળકો?
તો આ 87 પછી તરતની કઈ સંખ્યા આવશે? 2 આઠડા 88. શું આવે અહીંયા? 2 આઠડા 88. તો જવાબમાં લખો 8 7 87. પછીનો જવાબ આવે છે 2 8 88. એમાં પણ તમારે એકડાની ગણતરી કરવાની છે અને પછી જ તમારે એનો જવાબ પણ લખવાનો છે. તો બાળકો, જવાબ લખાઈ જાય એટલે આપણે નવી સંખ્યા આગળ જોશું. ચાલો બાળકો, જવાબ લખી નાખો. 1 મિનિટનો તમને ટાઈમ આપું છું. લખાઈ ગયો બધાને જવાબ બાળકો? ચાલો, 87 પછીની સંખ્યા છે 88. હવે અહીંયા વાંચો તો તમે બધા, શું લખ્યું છે, કઈ સંખ્યા આપી છે આપણને? જો તમને એકડા આવડશે તો સંખ્યા પણ આપોઆપ આવડી જશે. તો 90 કેવી રીતના થાય? કોઈને ખ્યાલ છે બાળકો? 9 વડે ને મીંડે 90, બરાબર. અહીંયા 9 પાછળ મીંડું એટલે 90 થઈ ગયા. પણ કેવી રીતે 90 આવ્યા બાળકો? 81ની લાઈન બોલીએ તો આપણને 90 મળી જશે. તો શરૂ કરીશું આપણે એકડાની ગણતરી. 8 એકડે 81, 8 બગડે 82, 8 તગડે 83, 8 ચોગડે 84, 8 પાંચડે 85, 8 છગડે 86, 8 સાતડે 87, 2 આઠડા 88, અને 8 નવડે 89. તો બાળકો, આ 89 પછી શું આવે? 9 વડે ને મીંડે 90. હવે 90 તો આવી ગયા, 90 પછી શું આવશે બાળકો? પછીની સંખ્યા આપણે જોતી છે તો 90 પછીની સંખ્યા કઈ આવશે? 9 વડે 1 વડે 91. શું આવે એનો જવાબ? 9 વડે 1 વડે 91. તો લખી નાખો બાળકો, 90 પછીની સંખ્યા આવે છે 91. 9 વડે 1 વડે 91. લખો બધા બાળકો, 90 પછીની તરતની સંખ્યા આવશે 91. જવાબ લખાઈ જાય પછી આપણે પાછી નવી સંખ્યા જોશું. લખાઈ ગયો બધાને જવાબ? જવાબ લખાઈ જાય બાળકો એટલે કહેજો મને. ચાલો બાળકો, હવે આપણે આના પછીની સંખ્યા જોશું, બરાબર. તો બાળકો, 90 પછી તરતની સંખ્યા કઈ આવી ગઈ? 91. હવે આ 91 પછીની સંખ્યા આપણે જોઈશું આગળ. ચાલો વાંચો તો તમે બધા, અહીંયા શું લખ્યું છે બાળકો? 8 ચોગડે, શું લખ્યું છે? કેવી રીતે બોલાય આને? 8 8 ચોગડી 4, એટલે કે 8 ચોગડે 84. શું આવે આનો જવાબ? 8 ચોગડે 84 પછીની સંખ્યા કઈ આવશે? તમારે તમારી જાતે લખવાનો છે બાળકો. 84 પછી આવે શું આવે? ચાલો આપણે એકડાની ગણતરી કરીએ. 8 વડે 8,
એક ડે એક, 81, 8 ડે બગડે 82, 8 ડે તગડે 83, 8 ડે ચોગડે 84, બરાબર? તો ચાલો બાળકો, 84 પછીની કઈ સંખ્યા આવશે? 8 ડે 5 ડે 85, બરાબર? જવાબમાં શું આવે આપણે અહીંયા? 84 પછીની સંખ્યા આવી 85. તો લખી નાખો જવાબ, 8 ડે ચોગડે 84, 8 ડે 5 ડે 85. આ થયો એનો જવાબ. લખી નાખો બાળકો, પછી આપણે આગળ જોઈશું. ચાલો, લખાઈ ગયો બાળકો? તો હવે આપણે એના પછીની સંખ્યા જોશું. ચાલો, અહીંયા શું આપ્યું છે? એક આઠ અને બીજો આઠ, એટલે કે બે આઠડા આપ્યા છે આપણને. તો આ બે આઠડાને કેવી રીતે બોલાશે? તો આપણે આઠડે એકડે 81થી શરૂઆત કરીશું તો આપણને એનો જવાબ પણ મળી જશે અને ગણતરી પણ થઈ જશે, બરાબર? તો ચાલો બાળકો, આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાંચડે 85, આઠડે છગડે 86, આઠડે સાતડે 87, બે આઠડા 88. હવે આ 88 પછીની જે સંખ્યા આપણે જોઈએ છે તે આમાં જ છે. તો આઠડે નવડે કેટલા થશે બાળકો? 89, બરાબર? તો જવાબમાં શું લખશો તમે? આઠડે નવડે 89. એકડાની લાઈન ગણો એટલે જવાબ આપોઆપ મળી જાય, પણ એના માટે એકડા આવડવા જરૂરી છે. તો લખાઈ ગયું બાળકો, 81, 82, 83, 84, 85, 86, 87, 88 અને 89. તો આ આપણો જવાબ થઈ ગયો. હવે આપણે આના પછી શું ભણવાના છીએ એની વાત આપણે પછી કરીશું. અત્યારે તમે જવાબ લખી નાખો. બે આઠડા 88 પછીની સંખ્યા આવે છે 89, બરાબર? તો આજે આપણે શું શીખ્યા બાળકો, કોઈ કહેશે મને? આજે આપણે શીખ્યા પછીની સંખ્યા. શું શીખ્યા આજે આપણે? પછીની સંખ્યા, એટલે કે જે આગળની સંખ્યા છે એના પછી તરત કઈ સંખ્યા આવે એના વિશે આપણે આજે શીખ્યા, બરાબર ને બાળકો? તો ચાલો બાળકો, આજનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીશું. હવે બધાને સમજાઈ ગયું સરસ રીતે કે આજનો ટોપિક શું હતો આપણો? આ જ વસ્તુ તમારે હોમવર્કમાં પણ કરવાની છે, બરાબર? તમારું આજનું હોમવર્ક છે પછીની સંખ્યા લખો, બરાબર? તો આજે જે વિડીયોમાં તમે સંખ્યા શીખ્યા ને એ જ સંખ્યા તમારે તમારા હોમવર્કમાં કરવાની છે, બરાબર? અને એના સિવાયની બીજી 5 નવી સંખ્યા લખીને પણ મોકલવાની છે હોમવર્કમાં. તો બાળકો, આજનો ટોપિક તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. તો ચાલો બાળકો, આપણે આજનો ટોપિક પૂરો કરીશું અહીંયા. આશા કરું છું કે તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે. અને હા બાળકો,
એકડા પાક્કા કરી નાખજો, કેમ કે હવે ધીરે ધીરે સ્કૂલો શરૂ થઈ ગઈ છે, તો તમારી પણ શરૂ થઈ જશે થોડાક દિવસોમાં, બરાબર? તો તમને એકડા નહીં આવડે તો શું કરશો તમે? એટલે એકડા આવડવા જરૂરી છે. તો ચાલો બાળકો, થેન્ક યુ, ટાટા, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.